જૂનાગઢની પારખિયા હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારી બદલ ગર્ભવતી મહિલાના પેટમાં બાળકનું મૃત્યુ થતા મહિલાના પરિવારજનોનો હોસ્પિટલ ખાતે હોબાળો. જૂનાગઢ મધુરમ સોસાયટી ખાતે રહેતા આહિરજીતુભાઈ રામભાઈ વારાની પત્ની હલ્પાબેનની સારવાર ડોક્ટર કે પારખિયા હોસ્પિટલ ખાતે ચાલુ હોય. આજ રોજ સાંજના સમયે જીતુભાઈ વારા તેમના પત્નીને તબિયત બતાવવા આવે ત્યારે ડોક્ટર પારખિયાએ જણાવેલું હતું કે મહિલા તેમજ બાળક નોર્મલ છે. પરિવારજનોના કહેવા અનુસાર ડોક્ટરે જણાવ્યું હતું કે બાળક થોડા દિવસ પહેલા જ ગર્ભમાં મૃત્યુ પામેલ છે, તો પહેલાં કેમ ડોક્ટરે જાણ ન કરી અને આજે સાંજે ઘરે જવાનું કહેતા પરિવારજનો મહિલાને લઈ ઘરે ચાલ્યા ગયા હતા. જીતુભાઈ હરદાસભાઈ વાળા મધુરમ રહેવાનું, મારે એક વર્ષથી ત્યાં અહીંયા સાહેબને ત્યાંથી દવા લઈએ છે, માકડિયા હોસ્પિટલ અહીંયા એક વર્ષથી. હમણાં આજે ડિલિવરીનો પ્રોબ્લેમ હતો એટલે 6 વાગે હું ત્યાં આવ્યો અહીંયા, તો એવું કીધું કે થોડોક દુખાવો થાય ત્યારે કાલે હોય તો બતાવી જાજો, એ કે અત્યારે કંઈ વાંધો નથી. ને બાળક ઓફ થયેલું હતું તો ડૉક્ટરનું કહેવું એવું છે કે મેં કીધેલું છે, પણ મને કંઈ કીધેલું નહીં, ટ્રીટમેન્ટ પૂરેપૂરી મળેલી નથી ડૉક્ટરને. અલ્પા મને નહીં, મને કોઈ જાતની જાણ કરેલી જ નથી. હમણાં 10 દિવસ પહેલાં તો એને બતાવવા આવ્યા હતા અહીંયા. નહીં કોઈ જાતની નહીં, બેદરકારીના લીધે જ આવું થયું છે. મહિલાના ઘરે જ મહિલાની ડિલિવરી થતાં બાળક મૃત્યુ પામેલું હતું અને દવાખાને લઈને આવતા જણાવી કે હાલ નોર્મલ છે, પરંતુ બીજા અન્ય દવાખાને તપાસ કરાવતા મહિલાની તબિયત બહુ સિરિયસ હોય તો મહિલાની સારવાર ચાલુ હોય, પરિવારજનો અને મૃત બાળકનો મુદ્દે સંભાળી લીધી હોય, હાલ ભોગ બનનાર મહિલાના પરિવારજનો અને ડોક્ટર વચ્ચે ચર્ચા ચાલુ હોય. ભોઈ નડિયા, ZS TV, જૂનાગઢ.